डीसाना धारासभ્યએ નાનાજી દેશમુખ ગાર્ડનની મુલાકાત લીધી. પાલિકા પ્રમુખ રિનોવેશન કરી જલ્દી લોકાર્પણ કરવાની ખાતરી આપી. ડીસા નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા અને બંધ પડેલા નાનાજી દેશમુખ ગાર્ડનની ધારાસભ્ય સહિત સત્તાધીશોએ મુલાકાત લીધી હતી અને જલ્દી રિનોવેશન કરી ડીસાના નગરજનો પરિવાર સાથે સુંદર ગાર્ડનની મજા માણી શકે તે માટે પ્રયાસો હાથ ધરવાની નગરપાલિકા પ્રમુખે ખાતરી આપી હતી. ડીસા નગરપાલિકા દ્વારા 5 વર્ષ અગાઉ અંદાજિત 2 કરોડ રૂપિયાના ખર્ચે નાનાજી દેશમુખ ગાર્ડન બનાવવામાં આવ્યું હતું, પરંતુ તે સમયે આંતરિક વિવાદના કારણે જમીનને લઈ વિવાદ ઊભો થતો કલેક્ટરે સ્ટે આપતા ગાર્ડનને તાળા લાગી ગયા હતા. બાદમાં સાર સંભાળ વગર આ ગાર્ડનની હાલત બિસ્માર થઈ ગઈ હતી. તે દરમિયાન અચાનક આગ લાગતા આ ગાર્ડનની અંદર રહેલા બાળકોને રમવાના સાધનો અને ઝાડ સહિત તમામ સામગ્રીઓ બળીને ખાખ થઈ ગઈ હતી. ત્યારબાદ હવે ફરી એકવાર આ ગાર્ડનને રિનોવેશન કરી લોકાર્પણ કરવાની તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. નાનાજી દેશમુખ બાગ ઘણા સમયથી કારણસર બંધ હતું. એમએલએ સાહેબની આગેવાનીમાં આજે એની વિઝિટ કરવામાં આવી અને આગામી દિવસોમાં આ બગીચો જે તે સમયે બન્યો હતો, જે ઉત્તર ગુજરાતનો પ્રથમ બગીચો હતો, એ જેવો બન્યો તો એ જ રીતે એનું ફરીથી રિનોવેશન થાય અને આ લોક પ્રજાના કામ માટે આ બગીચો ખોલવામાં આવે. આપણા બહેન દીકરીઓ બાળકો ભૂલકાઓ દિશાની અંદર ફરવા માટેનું એક સારું પર્યટક આ બગીચો બની રહે એ હેતુથી માન્ય ધારાસભ્યશ્રી, અમારા નગરપાલિકાના સૌ ચેરમેનશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ, સૌ પદાધિકારીશ્રીઓ, ચીફ ઓફિસરશ્રી વિઝિટ કરી અને તમામ એજન્સીઓ દ્વારા એનું સર્વે કરી અને આવનાર દિવસમાં એની તમામે તમામ જે વ્યવસ્થાઓ છે, જેમ કે લોન છે, લાઇટિંગ છે, બાકી વ્યવસ્થા ફુવારા છે, જે કરવું પડે એ તાત્કાલિક ધોરણ કરી અને વહેલામાં વહેલું આ બગીચો ડીસાને, જેમ વિધાનસભા ચૂંટણી દરમિયાન માન્ય ધારાસભ્યશ્રીએ કીધું તેમ તાત્કાલિક ધોરણે આ બગીચો લોકોના ઉપયોગમાં આવે એના માટે આજ વિઝિટ કરવામાં આવી.